चलो विद्यार्थी मित्रों, आज आप गार्ड पियर्सन की जो पूर्ण प्रकार की पद्धति थी एनो बी सेक्शन मतलब बी नो अभ्यास करीशु। जे काले आपणे गई काले ए नो अभ्यास कर्यो हतो जेमां एक्स वाई नी पद्धति हती, आजे पद्धति बदलीए छीए, जेमां बदलाव करीए छीए अने यूवी नी पद्धति नो आजे आपणे अभ्यास करीशु। એમાં અને આમાં બંનેમાં શું ફરક છે, બંને વચ્ચે શું અંતર છે એની વિશે પહેલા અભ્યાસ કરી લઈએ કે એક્સ અને વાયની કિંમત 100 કરતા મોટી હોય, એટલે તમે જે એક્સ અને વાયની કિંમત આપી છે એ 100 કરતા મોટી હોય ત્યારે આપણે આ પદ્ધતિનો અભ્યાસ કરીશું। સૂત્રમાં થોડો બદલાવ થાય છે, પહેલા જે સૂત્ર શીખ્યા હતા એની અંદર એક્સ અને વાય આવતું હતું, આ સૂત્ર આવે છે એમાં યુવી આવે છે, યુવી એટલે ટૂંકમાં કેવું હોય તો કાર્લ પિયર્સનની યુવીની રીત। સૂત્રની અંદર થોડો બદલાવ કરીએ છીએ, આર બરાબર, આર એટલે સસરો, આર બરાબર એન સિગ્મા યુવી, સિગ્મા યુ સિગ્મા વી બંને વચ્ચેનો ગુણાકાર અપોન છેદની અંદર પહેલા રૂટ આપે છે એમાં એન સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર ગુણાકાર n sigma v નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર। ખાલી બદલાવ એટલો જ થયો છે, એક્સ વાય ના સ્થાને આપણે યુવી મૂકવાનું છે, એક્સ ની જગ્યાએ યુ અને વાય ની જગ્યાએ વી, બાકી કોઈ જાતનો બદલાવ નથી। તો મુદ્દાની વાત કરી કોષ્ટક, કોષ્ટક જે ગઈકાલે શીખ્યા હતા આના પહેલાના જે વિડીયોમાં આપણે કોષ્ટક શીખવાડ્યું હતું એક્સ વાય ની પદ્ધતિમાં, એના કરતા કોષ્ટક બદલાઈ જાય છે। અહીંયા પહેલા એક્સ આવશે, વાય આવશે, પછી તમારે યુ શોધવાનો છે, વી શોધવાનો છે, પછી યુવી નો ગુણાકાર કરવાનો છે, પછી યુ નો સ્ક્વેર કરવાનો છે અને વી નો સ્ક્વેર કરવાનો છે। તો આ કોષ્ટક આપણે યાદ રાખીશું, યુ શું છે અને વી શું છે, સહસંબંધનો એક નિયમ છે, એક ધારણા છે કે તેને સ્કેલ પરિવર્તન અને ઉગમ બિંદુ પરિવર્તન એટલે ગુણાકાર ભાગાકાર સરળ બાદબાકી ની કોઈ જાતની અસર થતી નથી એના પરિણામ ઉપર, એનું જે પરિણામ આવે એને જવાબ આવે એના જવાબ ઉપર એની કોઈ અસર ન થાય। તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, સરળો કરો કે બાદબાકી કરો, જવાબ એનો બે જ આવે છે। તો મુદ્દાની વાત કરીએ, યુ કેવી રીતે શોધવો અને વી, યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી। હવે એક બીજી વસ્તુ સમજાવું છું, યુ બરાબર એક્સ માઇનસ એ, વી બરાબર વાય માઇનસ બી અપોન, આને તમે સી એક્સ અને સી વાય પણ કહી શકો ભાગાકાર, જે આના પછીનો વિડીયો હું તમને મોકલીશ એમાં એ પ્રકારની રીત આવશે, એમાં પણ યુવી જ ગણાય, પરકમ અતિ વિશાળ હોય મોટી હોય 10,000, 15,000, 20,000, 1,000, 5,000 એવી જયારે મોટી સંખ્યા 1,000 ઉપર જતી હોય ત્યારે આપણે થોડી રીતમાં નાની રીત થાય, જવાબ સરળતાથી આવે એવું તમને આગળના પછીના લેક્ચરમાં હું તમને શીખવાડીશ ખાસ વસ્તુ। પણ મુદ્દાની વાત કરી, અત્યારે એક રકમ તમારા બોર્ડ પર લખવામાં આવી છે, રકમ દાખલો ભણેલો જ છે, સમયનો સદુપયોગ કરતા સમય બચે અને ઝડપથી પરિણામ મળે અને તમે જોઈને સમજી શકો, હું એક એક વસ્તુ તમને સમજાવું છું। એક્સ અને વાય, એક્સ ની કિંમત 155, 165, 152, 163, 163, 160 કરતા મોટી છે તો ગણતરી થોડી તમારી માટે અઘરી બને, વર્ગ કરવો અઘરો બને। એ જ રીતે વાય ની વાત કરીએ 53, 63, 54, 60, 52, 60 આ સંખ્યા 100 કરતા નાની છે, કોઈ વાંધો નહીં, ભલે 100 કરતા એક સંખ્યા મોટી છે એક નાની છે, તમે દાખલો સરળતાથી ગણી શકો। એક જ વસ્તુ છે કે યુવી કરવાથી સંખ્યા નાની બની જાય, નાની જે છે મૂળભૂત સંખ્યા છે એની કરતા સંખ્યા નાની બને, નાની બનવાને કારણે એનો ગુણાકાર એનો વર્ગ કરીને સરળતાથી જવાબ લાવી શકાય માટે યુવી ની પદ્ધતિ ઉપયોગી છે। ઘણા લોકો કરે છે, ઘણા એક્સ વાય થી રકમ થી ગણે છે, મોટી રકમ હોય તો પણ એક્સ વાય થી ગણે, જવાબ તો એનો એ જ આવવાનો છે, એમાં કોઈ ફરક છે? તો હવે આપણે શીખીએ કેવી રીતે ગણવું, તો એક્સ ઉપરથી પહેલા યુ શોધીશું, વાય ઉપરથી બી, યુ બરાબર એક્સ માઇનસ એ,
લખ્યું છે અને v બરાબર y માઈનસ b આ પછી આપણે શીખીશું cx અને c તો a બરાબર અને b બરાબર અહીંયા જે a છે અહીંયા જે b છે એ બંને કિંમતને ધારેલી કિંમત કહેવાય આ જે કિંમત છે આ a અને આ b એને કહીશું આપણે ધારેલી કિંમત ધારવાનું છે કઈ શેમાંથી ધારીશું અને કઈ રીતે ધારીશું અને કઈ કિંમત ધારીશું એનો અભ્યાસ કરીશું આ x તમને જે આપ્યું છે x માં સૌથી નાની સૌથી સ્મોલર એકદમ નાની સંખ્યા કઈ આપી છે આપણને 193 જે આપણે ધારીએ હજી ફરી સમજી લો x માંથી આપણે u x - a શોધવાનું છે તો સૌથી નાની કિંમત x માંથી ધારવાની કે બહાર ધારવા જવાનું નથી x માં સૌથી નાની કિંમત 153 છે આ 153 ને આપણે a ની જગ્યાએ મૂકવાના કેમ નાની ધારીએ સંખ્યા નાની ધારવાને કારણે સંખ્યા નાની ધારવાને કારણે u અને v ની કિંમત ઋણ આવશે નહીં મોટી રકમ હોય તમે એક્સ વાય થી ગણો અથવા યુવી થી ગણો જવાબ તો એ જ આવવાનો પણ યુવી થી ગણવાનો ફાયદો એ છે કે જેથી ગણતરી સરળ બને નાની રકમ બને ચલો ગણીએ પ્રયત્ન કરીએ u બરાબર x માઇનસ a x બરાબર કેટલા છે 155 માંથી a બરાબર કેટલા ધાર્યા 153 155 માંથી 153 બાદ કરો એટલે 2 આવે 155 મોટા છે એટલે જવાબ પ્લસ આવે 165 માઇનસ 153 બાદ એટલે પ્લસ આવે 158 153 એટલે 5 પ્લસ આવે 162 માંથી 153 એટલે 9 પ્લસ આવે 153 માંથી 153 જાય એટલે 0 આવે 160 માંથી 153 જાય એટલે 7 આવે બધી સંખ્યા આપણને ધન મળે પ્લસ જવાબ મળે છે એટલે ગણતરી આપણી સરળ બની જાય તમે જોઈ શકો છો 155 ના 2 થઈ ગયા 165 ના 12 થઈ ગયા સંખ્યા નાની થઈ ગઈ એટલે ગણતરી સરળ બની u નો ટોટલ મારો એટલે જેને આપણે કહીશું સિગ્મા u એ જ રીતે v ની અંદર સંખ્યા ધારીશું નાની આની અંદર સૌથી નાની સંખ્યા 52 છે તો 52 મૂક્યા અહીંયા આપણે b બરાબર ચલો y બરાબર કેટલા છે 53 53 માંથી b બરાબર 52 ધાર્યા 53 માંથી 52 એટલે 1 આવે 63 માંથી 52 એટલે 11 56 માંથી 52 એટલે 4 60 માંથી 52 એટલે 8 52 માંથી 52 0 60 માંથી 52 એટલે 8 ટોટલ આવે 32 જેને કહીશું આપણે સિગ્મા v આ બંને વસ્તુ ખાસ યાદ રાખો ફરીથી સમજાવું છું x બરાબર આપણે જે આપ્યું છે એમાંથી સૌથી નાની સંખ્યાને કહીશું a એટલે કે જવાબ આપણને માઇનસ મળશે નહીં આ 153 ઉપર મૂકવાના છે 155 એટલે x 155 માંથી 153 બાદ 2 165 153 બાદ કરવું એટલે એ જ રીતે y ની અંદર સૌથી નાની કિંમત 52 છે જે અહીંયા ઉપર મૂકી છે 53 માંથી 52 જાય 1 63 માંથી 52 જાય 11 56 માંથી 52 જાય 4 એ રીતે આપણે ગણતરી કરો પછી એ સંખ્યાનું ટોટલ મારીએ u નો સરવાળો છે એને કહેવાય સિગ્મા u અને v ના સરવાળાને કહેવાય સિગ્મા v હવે u નો વર્ગ આ u છે એનો વર્ગ 2 2 4 12 ગુણ્યા 12 144 5 ના 25 9 9 81 0 નો 0 થાય 7 ના 49 એનો ટોટલ કરીશું આપણે એટલે આવશે સિગ્મા u નો સ્ક્વેર સિગ્મા v નો વર્ગ સિગ્મા v 1 નો વર્ગ 1 જ થાય 11 નો 121 4 નો 16 8 નો 64 0 અને 8 નો 64 આને કહેવાય સિગ્મા v અને છેલ્લે બંનેનો ગુણાકાર કોનો તો કે u અને v u v નો ગુણાકાર થાય અને એનો જે સરવાળો આવે એને કહેવાય સિગ્મા u અને v કે રીતે 2 1 2 12
12 गुणिया अगर 132 5 24 9 8 72 एम એનો સરવાળો જેમ xy ની કિંમત શોધી હતી એમ u ની કિંમત આપણે મળી ગઈ પહેલા બંને કોલમ ની કોઈ જરૂર છે નહીં હવે મુખ્ય વસ્તુ વિચારીએ સૂત્ર r બરાબર n sigma uv minus sigma u sigma v upon n sigma u નો સ્ક્વેર minus sigma u નો સ્ક્વેર ગુણાકારમાં n sigma v નો સ્ક્વેર sigma v નો પણ આ બંને જે છેદમાં સંખ્યા મૂકો છો એ બંનેને બ્રેકેટમાં રૂટ કોમન તમે રૂટ કરો તો પણ ચાલે કોમન નો મતલબ છે બંને સંખ્યા આવી જાય તો પણ ચાલે તમે અલગ અલગ રૂટ કરીને સંખ્યા મૂકો તો પણ ચાલે ચલો હવે કિંમત મૂકી જોઈએ n बराबर 1 2 3 4 5 6 આ સંખ્યા ગણો કે આ ગણો 6 સંખ્યા છે એટલે n બરાબર 6 uv sigma uv બરાબર 282 282 sigma u બરાબર તમને અહીં આપે છે 35 sigma v બરાબર 32 n બરાબર 6 sigma u નો સ્ક્વેર બરાબર 303 અને sigma u નો હોલ સ્ક્વેર કરીશું એટલે sigma u આપણને આવે 35 મેં તમને કાલે પણ કીધું હતું એ પ્રકારે આ સંખ્યા તમારે અહીંયા મૂકી દેવાની આ સંખ્યા તમારે અહીંયા મૂકી દેવાની કઈ વસ્તુ વિચારવાની ને એ જવાની છે જોઈ શકો છો 35 ના 35 32 ના 32 n બરાબર 6 અને સિગ્મા v નો સ્ક્વેર બરાબર 266 પણ અહીંયા મૂકવાનું છે અહીંયા નહીં અહીં 282 ગુણ્યા 6 એટલે 1692 35 ગુણ્યા 32 એટલે 1120 303 ગુણ્યા 6 એટલે 1818 35 નો વર્ગ 1225 266 ગુણ્યા 6 એટલે 1596 અને 32 નો વર્ગ એટલે 1024 એ જ રીતે 1692 માંથી 1120 બાદ કરો રિડ્યુસ કરો એટલે 572 1818 માંથી 1225 બાદ કરો એટલે 593 અને 1596 માંથી 1024 બાદ કરો 500 એક મોસ્ટ ટાઈમ બી મુદ્દો સમજો ખાસ ધ્યાન આપજો આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરતા કદાપી જવાબ માઇનસ નહીં આવે આ જવાબ પ્લસ આવશે જો માઇનસ જવાબ તમારે આવતો હોય તો તમારે ક્યાંક દાખલાની ગણતરીમાં ક્યાંક ભૂલ છે એ જ રીતે 1596 માઇનસ 1024 કરો એટલે આવે 572 હવે 572 572 1593 સાંભળજો એક વાર ફરીથી 1593 × 572 બંને નો ગુણાકાર કરવાનો છે અને પછી બંને નો ગુણાકાર જે કર્યો એનું રૂટ કાઢવાનું છે અને એ રૂટ કાઢો એટલે 582.41 આવે એટલે 572 / 582.41 એટલે 0.98 આવે અને આને જવાબ કહેવાય સંપૂર્ણ ધન સહસંબંધ કે જવાબ 1 ની નજીક છે એટલા માટે ધન સહસંબંધ કહી શકીએ આપણે બીજી વાત આ જે સૂત્ર છે કાર્લ પિયર્સનની ગુણન પ્રગાતની પદ્ધતિનું સૂત્ર છે x અને y ની કિંમત 100 કરતા મોટી હોય ગયા લેક્ચરમાં 100 કરતા નાની સંખ્યા xy ની પદ્ધતિ શીખ્યા આજે આપણે 100 કરતા મોટી સંખ્યા અને uv ની પદ્ધતિનો અભ્યાસ કર્યો છે આ રીતના દાખલા તમારે ગણવાના છે હોમવર્કમાં તમને આપવામાં આવશે પણ એક વસ્તુ યાદ રાખજો મોટી સંખ્યા 100 કરતા હોય ત્યારે uv ની પદ્ધતિ ગણતરીમાં સરળ પડે છે xy માં ગણતરી મોટી બને છે જે ગણતરી નાની કરવા માટે uv ની પદ્ધતિ છે હવે પછીના લેક્ચરમાં આપણે આનો અભ્યાસ કરીશું cx અને cy શું છે કે જ્યારે સંખ્યા 1000 કરતા મોટી આવતી હોય 1000 5000 10000 15000 ત્યારે uv પણ અઘરું બને છે ત્યારે cx અને c વડે cy વડે ભાગાકાર કરી દાખલો સરળ બને છે તો આ રીત તમે અભ્યાસ કરવાનો છે આજે પૂરો દિવસ અને બીજો પણ તમને વિડિયો મોકલવામાં આવશે નવો લેક્ચર જેમાં તમારે નવી રીત તમે શીખવામાં આવશે uv ને ભાગાકાર ધન્યવાદ જય માતાજી